हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एवरीबडी। बधा ज वाला विद्यार्थी मित्रों अने आपना परिवारजनों तंदुरस्त निरोगी स्वस्थ हसो एवी प्रभु चरणों में प्रार्थना साथे आजना लेक्चर ने आपणे शुरुआत करिए। दोस्तों, लास्ट लेक्चर में आपणे यूनिट 3 ना कॉम्प्रेन्शन नंबर 7 सुधी स्टडी कर्यू अने तमने 45 सुधीना एसक्यू लखवा माटे आप्या हता। आगळ वधीए कॉम्प्रेन्शन नंबर 8 अने 9 तरफ। कॉम्प्रेन्शन 8 स्टार्ट करिए। एज यूजुअल धो ही इन्फ्यूज ऑल ऑफ अस, इन्फ्यूज मतलब इंस्पायर, प्रेरवू, हरमेश मुजब वोल्ट अमने प्रेरणा आपतो, विथ हिज ओन एंथुजियम, एंथुजियम झील उत्साह साथे, वेन ही फाइनली टोल्ड अस अबाउट द प्रोजेक्ट। एक दिवस एने एवी इच्छा थई कि हवे समय आवी गयो छे मारी टीम समक्ष मारू सपनू रजू करवानो, तो पूरा उत्साह साथे अमने जाने इंस्पिरेशन आपतो होय, प्रेरणा आपतो होय रीते पोताना प्रोजेक्टनी एने अमारी समक्ष रजूआत करी। अने त्यारे समवनास कोई एने पूछ्यू, वोल्ट हाउ शुड द डिज्नीलैंड लुक, के वोल्ट आ डिज्नीलैंड एक्जेक्टली केवू લાગવું જોઈએ। ક્વિક કેમ ધ રિપ્લાય, અને ખૂબ જલ્દી એણે પ્રત્યુત્તર પણ આપ્યો કે ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ ડિઝનીલેન્ડનું નિર્માણ મારે કંઈક એવી રીતે કરવું છે કે એના જેવી બીજી કોઈ રચના પૃથ્વી ઉપર પણ ક્યાંય ન હોય, એક અદ્વિતીય અજોડ રચના। પ્રેડિક્ટેબલી એટલે કે એઝ એક્સપેક્ટેડ, અને અમારા અનુમાન મુજબ, વી હેડ ટ્રબલ્ડ રાઇઝિંગ મની, રેઇઝ મની મતલબ અહીંયા ભંડોળ એકઠું કરવું। અમને જે અનુમાન હતું કે વોલ્ટના સપના તો ઘણા ઊંચા હોય છે, પણ એને સાકાર કરવા માટે જે નાણાં ભંડોળ જોઈએ એની ખૂબ તકલીફ પડશે, અમારી અપેક્ષા સાચી પણ પડી, નાણાં ભંડોળની ખૂબ તકલીફ પડી। બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ એને કારણે ડિઝનીલેન્ડ અટક્યું નહીં, વહેલું મોડું એ શરૂ જરૂર થયું। ક્યારે? તો ઇન જુલાઈ 1955, 17 જુલાઈ 1955ના રોજ વોલ્ટના આ સપનાનું ઉદઘાટન થયું। સિન્સ દેટ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન। ફ્લોક ટુગેધર, ભેગા મળવું, ભીડ જમા થવી, પહેલા જ દિવસથી લાખો લોકોની ભીડ જમા થઈ વોલ્ટની કલ્પનાનું આ અદ્ભુત સર્જન જોવા માટે, લાઈક અ કીડ વિથ અ ન્યૂ ટોય। અને વોલ્ટની જો વાત કરીએ તો જેમ નાના બાળકને કોઈ નવું રમકડું અપાવ્યું હોય અને આખો દિવસ લઈને ફર્યા કરે, સુવે પણ સાથે લઈને, એમ ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ માટે આ અમ્યુઝમેન્ટ પાર્ક, આ ડિઝનીલેન્ડ દુનિયાનું સૌથી મોટું, સૌથી સુંદર એવું રમકડું હતું। અને વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, એ વાળું વન્ડર, ટુ રોમ, ટુ મૂવ અબાઉટ, રખડવું, ભટકવું, ટહેલવું। વોલ્ટ આખા અમ્યુઝમેન્ટ પાર્કમાં ફર્યા કરતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, સ્ટેર ટુ ગેઝ, ધારીને જોવું, તાંકીને જોવું, બીજા બધા સામાન્ય ટુરિસ્ટોની જેમ પોતે પણ ખુશી વ્યક્ત કરતા કરતા, દરેક કલાકૃતિને નિહાળતા નિહાળતા એ પાર્કની અંદર ફર્યા કરતો। ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, દોસ્તો ઓવરવેલમિંગ, ગ્રેટ, ઓસમ, જબરદસ્ત, ભવ્ય, વોલ્ટના આ જનૂની વિચારને મળેલી ભવ્ય સફળતા, અને આ સફળતાએ ટ્રીગર્ડ અ ડ્રામાટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન। ટ્રીગર ટુ સ્ટાર્ટ, ટુ એક્ટિવેટ, શરૂ કરવું, ડ્રામાટિક અબાઉટ ફેસ, અબાઉટ ફેસ નો મિનિંગ છે દોસ્તો સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, સંપૂર્ણ એકાએક થયેલો સંપૂર્ણ ફેરફાર, એકાએક જે ડિઝની ફોર્ચ્યુન, દોસ્તો ફોર્ચ્યુનનો મિનિંગ એક થોડો અલગ લેવાનો છે, નસીબ, ભાગ્ય, પણ કયા અર્થમાં, આર્થિક દ્રષ્ટિકોણથી એટલે કે મૂડી। ડિઝની કંપનીનું જે નાણાં ભંડોળ હતું, નાણાં ભીડ હતી, આર્થિક રીતે એ લોકો મુશ્કેલીમાં હતા, તો ડિઝનીનું જે નાણાં ભંડોળ હતું એમાં એકાએક ફેરફાર આવ્યો અને નાણાંનો પ્રવાહ વરસવાનું શરૂ થયું।
યેટ અને તેમ છતાં સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આવી ભવ્ય સફળતાએ પણ વોલ્ટનો જે સ્વભાવ હતો એમાં જરા પણ પરિવર્તન લાવ્યું નહીં. એનો સ્વભાવ હજુ પણ એવો જ હતો જેવો એનો સ્વભાવ જ્યારે ગરીબ હતો, આર્થિક રીતે સક્ષમ નહોતો ત્યારે જેવો સ્વભાવ હતો. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એકદમ સરળમાં સરળ સાદા વ્યક્તિની જેમ જ જીવન જીવતો. હી હેટેડ પાર્ટીઝ, પાર્ટીઓ એને પસંદ નહોતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. ક્યારેક ખુશ થઈને પોતાના કર્મચારી ગણને એવું પ્રોમિસ કરતો કે આજે આપણે રાત્રે આઉટિંગ બહાર જમવા જઈશું. તો દોસ્તો એની આ મિજબાની પણ એક સાદી સરળ રહેતી કે રોડ પરનું કોઈ ઢાબુ હોય, નાનું રેસ્ટોરન્ટ હોય, એમાં જઈને પોતાના કર્મચારીઓને બર્ગર ચીલી, બર્ગરને મરચું ખવડાવતો. ઇઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ. દોસ્તો એક્સ્ટ્રાવેગન્સ મતલબ વેસ્ટફુલનેસ, લક્ઝરી, વધારાનો ખર્ચ, અપવ્યય, ખોટો ખર્ચ. જો વોલ્ટેની જિંદગીમાં કોઈ ખોટો ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ રોય ડિઝની આપણને શું જણાવે છે, વોઝ અ મિનિચર રેલ રોડ. મિનિચર મતલબ સ્મોલ, લિટલ, ટાઇની, નાના કદનો. રેલ રોડ મતલબ રેલના પાટા. ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. વોલ્ટનું જે પ્રિય વસ્તુ હતી ટ્રેન, તો જ્યારે સક્ષમ બન્યો એણે પોતાના ઘરની ફરતે આ રેલના પાટા ફિટ કરાવ્યા હતા રેલગાડી માટે, મિની ટ્રેન માટે, જે એનો શોખ હતો. અને એણે કરેલો આ એકમાત્ર અપવ્યય, ખોટો ખર્ચ હતો એવું આપણને રોય ડિઝની જણાવે છે. કોમ્પ્રેન્શન 8 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 45 to 54. વોટ ડુ યુ ડૂ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્કિંગ. એક દિવસ વોલ્ટના એક નજીકના મિત્રએ વોલ્ટને પૂછ્યું, ક્યારે? જ્યારે સમૃદ્ધ બની ગયો ત્યારની વાત છે, કે વોલ્ટ, વોટ ડુ યુ ડૂ વિથ ઓલ યોર મની? વોલ્ટ, તને આટલા અઢળક પૈસા મળી રહ્યા છે અત્યારે, એ પૈસાનું તું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એણે પોતાના સ્ટુડિયો તરફ આંગળી ચીંધી, પોઈન્ટ, ઇન્ડિકેટ, નિર્દેશ કરવો, અને કહ્યું, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ટુ ફર્ટિલાઇઝ મતલબ ખેતીવાડીની ભાષામાં ખાતર આપવું, પોષણ આપવું, કે હું આ નાણાંની મદદથી મારા ખેતરને પોષણ આપું છું. એટલે કે હું આ મારા નાણાં છે એનાથી મારી આ કંપનીને, મારા સ્ટુડિયોને વધારે બેટર બનાવી રહ્યો છું. એટલે કે આ નાણાં હું ફરીથી એમાં જ રીઇન્વેસ્ટ કરી રહ્યો છું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાવ મની બેક. પ્લાવનો મતલબ આમ ખેડવું, પણ અહીંયા રોકાણ કરવું, ઇન ટુ ધ કંપની. અને એ વાત સાચી હતી કે વોલ્ટ પોતાના સમગ્ર આવક જે થતી હતી એનું પોતાની જ કંપનીમાં રીઇન્વેસ્ટ કરતો હતો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલી ઝડપથી એને આવક થઈ રહી હતી એટલી જ ઝડપથી એ નાણાંનું ઇન્વેસ્ટ ફરીથી પોતાની જ કંપનીને વધારે બેટર બનાવવા માટે કરી રહ્યો હતો. બીઈંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સોલ્વન્ટ, રીચ, પ્રોસ્પરસ, સમૃદ્ધ. પ્રથમ વખત સમૃદ્ધ બન્યા પછી સિન્સ હી સ્ટાર્ટેડ ઇઝ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. અત્યાર સુધી વોલ્ટે ઘણી બધી સ્ટ્રગલ કરી હતી, એના મનની અંદર તો ઘણા બધા વિચારો હતા, પણ એ વિચારોને સાર્થક કરવા માટે એની પાસે નાણાં નહોતા. પણ હવે જ્યારે એની પાસે નાણાં આવ્યા તો વોલ્ટને એક તક મળી કઈ પોતાના વિચારોને ડેવલપ કરવાની. અને એમાં સમાવેશ થાય છે, ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડ મતલબ દોસ્તો અહીંયા ખાણ, ખાણનો જે બિઝનેસ છે, ખાણ ખનીજનો બિઝનેસ. એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિએરા માઉન્ટેન. સિએરા પહાડોની વિસ્તારમાં આવેલી જે ખનીજની ખાણો છે એની અંદર એણે રોકાણ કર્યું. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. કેલિફોર્નિયામાં આવેલ એક આર્ટ ઇન્સ્ટિટ્યૂટની એણે સ્થાપના કરી, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. આ કંપનીના નિર્માણ માટે એણે જમીનનું દાન કર્યું અને સેવરલ મિલિયન ડોલર્સ, કેટલાક કેશ નાણાં પણ આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, સૌથી વધારે એની કોઈ મહત્વકાંક્ષા જો હોય તો આવી મહત્વકાંક્ષા ધરાવતો એનો પ્રોજેક્ટ, અને એ છે $100 મિલિયન ડિઝની વર્લ્ડ. $100 મિલિયનના ખર્ચે ડિઝની વર્લ્ડનું નિર્માણ કરવાનું સપનું, જેનું નામ છે સિટી ઓફ ટુમોરો,
અને એનું નિર્માણ થયું ફ્લોરિડાની અંદર, જે 1971માં જેનું ઓપનિંગ થયું, કે જ્યારે વોલ્ટ ડિઝની આ દુનિયામાં હયાત ન હતા. પણ એની શરૂઆત આ વોલ્ટ ડિઝની કરીને ગયા હતા. કોમ્પ્રેન્શન 9 સમાપ્ત અહીંયા. એસક્યુ નંબર 55 to 59, અને આગળ વધીએ હવે કોમ્પ્રેન્શન લાસ્ટ, કોમ્પ્રેન્શન 10 તરફ. ટ્રેજિકલી મતલબ અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, દુર્ભાગ્યવશ, ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ઇઝ એક્ટિવિટી, ઇન ધ મિડસ્ટ ઓફ એટલે ની વચ્ચે, આટલી બધી પ્રવૃત્તિઓમાં જ્યારે સક્રિય હતો એની વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ટુ સ્ટ્રાઇક, ટુ અટેક, હુમલો થવો, પેસિવ વાક્ય છે. વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ફેટલ ઇલનેસ. ફેટલ મતલબ ડેડલી, જીવલેણ, અને ઇલનેસ ડિઝીઝ, રોગ. વોલ્ટ ડિઝની એકાએક એક જીવલેણ બીમારીનો ભોગ બન્યો, જેની આપણે યુનિટના ઇન્ટ્રોડક્શનમાં ચર્ચા કરી હતી, કે એ ચેઇન સ્મોકર હતો, એટલી બધી સિગારેટો પીતો હતો કે એને લંગ કેન્સર, ફેફસાનું કેન્સર થઈ ગયું હતું. અને તેમ છતાં, આવી ગંભીર જીવલેણ બીમારીને થઈ હતી દોસ્તો, છતાં રોય ડિઝની એવું કહે છે, આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રૂલ બ્લો વન ઓનલી વન્સ. એના મોઢે મેં એની સાથે બનેલા ક્રૂર ઘટના, જીવલેણ રોગ થવાની જે ઘટના, એના મોઢેથી મેં એક જ વખત આ વાત સાંભળી હતી. અને એણે મને એવું કહ્યું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે રોય, મને જે કંઈ થયું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, એ તને કે બીજા કોઈને ન થાય એનું ધ્યાન રાખજો. એટલે કે ઇન્ડિકેટ કરતો હતો સ્મોકિંગ લેફ્ટ કરવા માટે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. જે દિવસે વોલ્ટ ડિઝનીનું નિધન થયું એની એક્ઝેક્ટ આગલી રાત્રે જ રોય ડિઝનીએ એની મુલાકાત લીધી હતી. અને ત્યારે ઓલ ધો ડિસ્પેરેટલી ઇલ, ડિસ્પેરેટલી ગ્રેટલી, ટુ મચ, અતિશય બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. પથારીવશ, મરણ પથારી હતો ત્યારે પણ અગાઉની જેમ જ એ તો અનેક નવા નવા ભવિષ્યના આયોજનો સાથે સજ્જ હતો અને પોતાના ભાઈ સમક્ષ આયોજનો રજૂ કરી રહ્યો હતો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે ડિઝનીલેન્ડ છે એનો કદી અંત ના હોવો જોઈએ. ડિઝનીલેન્ડમાં રોજ કંઈક નવું ને નવું અપડેટ થયા કરવું જોઈએ. એન્ડ ઇટ નેવર વિલ, અને થશે પણ નહીં, આવું રોય ડિઝની પ્રોમિસ કરે છે. આઈ લાઇક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. હું પણ એ દિશામાં વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે, અસર છે, વિલ નેવર બી ફિનિશ, એ દુનિયામાંથી કદી પણ એનો અંત નહીં આવે. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, અને એનો વિચાર કયો હતો, થ્રુ હિઝ ક્રિએશન્સ, એણે કરેલા સર્જનો થકી ફ્યુચર જનરેશન્સ, આવનારી પેઢીઓ, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, સતત એ વાતને સેલિબ્રેટ કરતા રહેશે. એના એક વિચારને, એને વિચાર કયો હતો, વોટ ઈ વન્સ ડિસ્ક્રાઇબ એઝ, જેનું એક વખત એણે વર્ણન કર્યું હતું. અને વિચાર હતો, ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ. પ્રેસિયસ એટલે કે વેલ્યુએબલ, વેલ્યુએબલ મતલબ અમૂલ્ય, એજલેસ, એજલેસ મતલબ એટર્નલ, શાશ્વત. સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ, દરેક માનવજાતની અંદર રહેલ કંઈક અમૂલ્ય, કંઈક શાશ્વત એવી વસ્તુ છે, એવો ગુણ છે, વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, જે આપણને કોઈ પણ ઉંમરે બાળકના રમકડાથી રમવા પ્રેરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, નાની નાની બાબતોમાં હસવા પ્રેરે છે, ઝીણી ઝીણી બાબતોમાંથી આનંદ પ્રાપ્ત કરવા પ્રેરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, જે આપણને બાથ ટબની અંદર સ્નાન કરતા કરતા ગીત ગાવા પ્રેરે છે અને આપણને સપના જોવા પ્રેરે છે. આ પ્રકારનું વોલ્ટ ડિઝનીના જીવનમાંથી મળતી જે પ્રેરણા છે, એને આવનારી પેઢીઓ સતત લેતી રહેશે, આવું અંતમાં આપણને રોય ડિઝની જણાવે છે. દોસ્તો, આ યુનિટ 3 સમાપ્ત થાય છે અને અંતિમ કોમ્પ્રેહેન્શન પૂર્ણ થતાં તમારે અપ ટુ 64 સુધીના તમામ એસક્યુ લખી નાખવાના છે. અને ટેક્સ્ટબુકના પેજ નંબર 16 પર આ યુનિટના અંતે C 1.7માં
आ पाठ पर आधारित छ एमसीक्यू आपेला है दोस्तों। एमसीक्यू तमारे चोपड़ी में टीक कर नाखवाना है। आ यूनिटनी अंदर जे शॉर्ट नोट्स है 64 एसक्यू पूरा थे पी आ यूनिटनी अंदर फर्स्ट शॉर्ट नोट है वोल्ट्स जर्नी फ्रॉम होर्स टू माउस, वोल्टनी घोड़ा थी उंदर सुधीनी सफर, मार्च 2018 में पूछाली शॉर्ट नोट है। सैकंड शॉर्ट नोट जे आ वर्षे ज मार्च 20 में पूछाणी, जर्नी ऑफ वोल्ट डिज्नी सक्सेस अथवा तो वोल्ट डिज्नी एन एम्बिशियस पर्सन, वोल्ट डिज्नी अ क्रिएटिव पर्सन। अने त्रीजी शॉर्ट नोट है दोस्तों डिस्क्राइब डिज्नीलैंड, डिज्नीलैंड नू वर्णन करो। नेक्स्ट चौथी शॉर्ट नोट है रिलेशनशिप बिट्वीन वोल्ट डिज्नी एंड रॉय डिज्नी, वोल्ट डिज्नी और रॉय डिज्नी वच्चे संबंध। दोस्तों चारे चार शॉर्ट नोट व्यवस्थितपणे अंग्रेजी गुजराती बंने भाषा में वाँची अभ्यास करी समझी अने वन बाय वन आ शॉर्ट नोट पण यूनिट वननी शॉर्ट नोट पछी कंटीन्यू एक एक करीने तमारे लखता रहेवानुं छे। तो आ साथे आजनो लेक्चर अहीं समाप्त करिए। तमाम विद्यार्थी मित्रों ने गुड बाय, जय श्री कृष्ण, हरिओम। नवा यूनिट साथे फरी नवा लेक्चर में मळीशुं।